નોબત લાઈવ અપડેટ ન્યૂઝમાં, ચૂંટણીના ન્યૂઝમાં ફરી એક વખત સ્વાગત છે. મારી સાથે છે નોબતના પત્રકાર આદિત્ય જામનગરી. હમણાં જ સમાચાર આવ્યા મુજબ જામનગર ગ્રામ્યની બેઠક પર રાઘવજીભાઈ પટેલ ભારતીય જનતા પાર્ટીના લગભગ 8200 મતથી આગળ ચાલી રહ્યા છે. અને મેં કહ્યું હતું હમણાં જ એમ, 15 રાઉન્ડના અંતે ભારતીય જનતા પાર્ટીના પૂનમબેન માડમ લોકસભા જે બેઠકની ચૂંટણી છે તેમાં 63,000 જેટલા મતે આગળ ચાલી રહ્યું છે. આદિત્ય, સમગ્ર દેશમાં ચિત્ર જોઈએ તો 340 એનડીએ લીડમાં છે. ભાજપ એકલા હાથે 272નો આંકડો ક્યારનો પાર કરી ચૂક્યો છે લીડના સંદર્ભે, 282 જેટલું. ત્યારે એક પત્રકાર તરીકે તમારું શું આકલન છે કે શું એવું થયું કે પહેલી વાર, ફર્સ્ટ ટાઈમ ઇન ધ હિસ્ટ્રી ઓફ ઇન્ડિપેન્ડન્ટ ઇન્ડિયા, ચૂંટાયેલી ગેર કોંગ્રેસી સરકાર રિપીટ થઈ રહી છે અને ઓલમોસ્ટ એટલી જ કે થોડી વધી વધુ બેઠકો સાથે. તો આ મોદી જાદુ, મોદી કરિશ્મા, મોદી વેવ તો નાનો શબ્દ કહેવાય. હમણાં એક ચેનલ પર મેં સાંભળ્યું, ઇટ વોઝ મોદી જોશ. આ મોદી જોશનું કારણ શું છે? જી, હું કદાચ એને મોદી મેજિક કહીશ. કારણ કે તમે જુઓ તો વિધાનસભાની ચૂંટણીઓ જે ગત વર્ષે યોજાઈ હતી એમાં કોંગ્રેસે બહુ સારું પ્રદર્શન કર્યું હતું, પરંતુ જ્યારે લોકસભાની વાત આવે છે ત્યારે બીજેપી 2014 કરતાં પણ સારું પ્રદર્શન કરતી દેખાઈ રહી છે. એનો મતલબ એ કે લોકસભામાં મતદારોએ નરેન્દ્રભાઈ મોદીના ચહેરાને જોઈને મત આપ્યો છે. સ્થાનિક ઉમેદવારોના કામને આપણે અવગણના ના કરી શકાય, પરંતુ એક પીએમ પદના દાવેદાર તરીકે નરેન્દ્રભાઈ મોદીને ચૂંટવા માટે થઈને બીજેપી તરફી વોટિંગ થયું છે એ વાત આપણે સ્પષ્ટપણે કહી શકીએ એવું મારું માનવું છે. જોતા રહેશો નોબત લાઈવ ન્યૂઝ.